સરકારમાં એમાં તો એવું છે કે રોડમાં ઠેકાણા નથી, ખાડા ખડિયા છે અને બાઇક લઈને જતા એક્સિડન્ટ થવાની સંભાવના રહી છે. વત્તા ગટરનું પાણી અતિશય નરની અંદર ગટરનું જ પાણી આવે, પીવા લાયક હોતું જ નથી ને એમાં રોગચાળો બહુ થાય છે ને દવાખાનામાં જવું પડે, બાટલા ચડાવવું પડે એવી પોઝિશન થઈ જાય છે. કોઈ અહીંયા કોઈ જોવા તો આવતા જ નથી, કોણ કાઉન્ટ છે એમ. હા, ધારાસભ્યની ખબર છે કોણ છે અહીંયા? ના, કાંઈ ખ્યાલ નથી, કોઈ દિવસ નહીં જોયા જ નથી, જોયા જ નથી. અને કાઉન્સિલર આવે છે? કાઉન્સિલર કાઉન્સિલર આવતો નહીં કે ધારાસભ્ય આવતો નહીં, કોઈ આવતું નહીં અહીંયા. અચ્છા, તો પછી શું કરશો આ વખતે? આ વખતે અમે વિચાર કરીએ બીજો ભાજપ ને બરાબર. આ બીજેપી નો એરિયા ધારો બીજેપી નો. અચ્છા, પણ ક્યારે કોઈ કામ થયું નથી. અને આ નવો ધારાસભ્ય કોણ છે એને તમે જાણતા નથી કોણ. બરાબર. અને કાઉન્સિલરો અહીંયા ચાર હોય છે પણ એક એક કાઉન્સિલર ને આ લોકો કોઈ ઓળખતા નથી, તમે વિચાર કરો. તો શું લાગે છે આ વખતે શું થશે? પરિવર્તન ગામડામાં ભી બધે બધે, ભલે કોઈ પણ કહેતું હોય. બરાબર. લોકોને મજૂરી જોવે, કામ ધંધા વગર તો શું કરે માણસ. પણ આ તો કે છે અમે બધા બધા રોજગારી ધંધા બધા આપીએ છીએ, આપે છે આ બધું, મફતનું અનાજ આપે છે, સસ્તાના દુકાને આપે છે, લોકો એમ ને એમ હશે. બરાબર, રોજગારી તો મળવી પડે ને માણસ. નમસ્કાર, હું છું અનિલ પટેલ અને આજે આપણે મણિનગર વિધાનસભા વિસ્તારમાં છીએ. મણિનગરમાં લાંભા વોર્ડ પણ આવે છે અને સૌથી જો વધારે દુર્દશા હોય તો એ લાંભા, કારણ કે ન તો પાણીની વ્યવસ્થા, ન તો ગટરની વ્યવસ્થા, ન તો રોડની વ્યવસ્થા. આપણી સાથે સ્થાનિકો છે, આપણે એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? રમેશભાઈ. રમેશભાઈ, આ એરિયા, આ એરિયાને કયો એરિયા કહેવાય છે? આમ આ નારોલ કહેવાય, સાવાડી. અચ્છા, હવે કયા કયા પ્રકારની સમસ્યા છે તમારે? કયા પ્રકારમાં? એમાં તો એવું છે કે રોડમાં ઠેકાણા નથી, ખાડા ખડિયા છે અને બાઇક લઈને જતા એક્સિડન્ટ થવાની સંભાવના રહી છે. વત્તા ગટરનું પાણી અતિશય નરની અંદર ગટરનું જ પાણી આવે, પીવા લાયક હોતું જ નથી ને એમાં રોગચાળો બહુ થાય છે ને દવાખાનામાં જવું પડે, બાટલા ચડાવવું પડે એવી પોઝિશન થઈ જાય છે. જ્યારે પણ અહીંયા વરસાદ આવે છે ત્યારે શું સ્થિતિ હોય છે અહીંયા? વરસાદ આવે એટલે અઠવાડિયે 15 દિવસ સુધી તો પાણી ભર્યું જ રહે, ખાડા એટલા બધા હોય કે બાઇક ચલાવવી પોઝિશન હોતી જ નથી. તો તમે કોઈ તમારા જે કાઉન્સિલર છે કે એ લોકોને તમે કહેતા નથી કે આ રીતની સમસ્યા છે એમ? હવે કોઈ અહીંયા કોઈ જોવા તો આવતા જ નથી, કોણ કાઉન્સિલર છે એમ. હા, ધારાસભ્યની ખબર છે કોણ છે અહીંયા? ના, કાંઈ ખ્યાલ નથી. ધારાસભ્યની ભી ખબર જ નથી ના રોડ પર. વોટ આપવા જાઓ છો તમે? વોટ આપવા તો જઈએ છીએ. કોને આપો છો? બીજેપીને. અચ્છા, તો આ વખતે શું કરશો? પણ આ વખતે તો કંઈક પરિવર્તન નવું લાવવાનું આયોજન છે. અચ્છા, એટલે અત્યાર સુધી તમે બીજેપીને જ આપતા રહ્યા છો? બીજેપીને જ આપતા રહ્યા છે. તો આ તો આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ નથી રહ્યું તમને લોકોને? નરેન્દ્ર મોદી તો ઓલરેડી કમ્પ્લીટ સરસ જ છે, પણ જે અમુક માણસો કામ કરવાના હોય લોકો આવતા જ નથી અહીંયા. એટલે આ વખતે પરિવર્તન જોઈએ છે. કાકા, શું નામ છે આપનું? હેમાભાઈ. હેમાભાઈ, શું કહેશો તમારી વિસ્તારની સમસ્યાની જો વાત કરીએ તો? સમસ્યા તો બહુ માયકણે અત્યારે હાલે તમે જો અહીંયા ગંદુ છે બધું, પોઝિશન ગટર નું છે, ફેર પાણી આવે પીવા માટેનું. બરોબર, તો કોઈ સુવિધા અહીંયા છે નહીં. બરોબર, પબ્લિક ને બહુ તકલીફ છે, તો એના માટે અમે તો રિક્વેસ્ટ કર્યો. કોઈ વોટ લેવા માટે જ આવે છે, પછી કોઈ લમણો વાર્તા નથી. ધારાસભ્ય ક્યારે તમારા તે વિસ્તારમાં આવ્યા છે? કોઈ દિવસ નહીં, જોયા જ નથી. અને કાઉન્સિલર આવે છે? કાઉન્સિલર કાઉન્સિલર આવતો નહીં કે ધારાસભ્ય આવતો નહીં, કોઈ આવતું નહીં અહીંયા. અચ્છા, તો પછી શું કરશો આ વખતે? આ વખતે અમે વિચાર કરીએ બીજો. અચ્છા, બીજી પાર્ટીને અમે આપીએ, જે અમારું કામ કરે અને આપશું અમે. એવી વિચાર. કેટલા વર્ષથી આવી સમસ્યા છે અહીંયા? તો ઘણો ટાઈમ થયો સાહેબ. અચ્છા, પણ તો મોદી તો બધી જગ્યાએ એવું કહે છે કે અમારું ગુજરાત, મારું મણિનગર ખૂબ સમૃદ્ધ છે. કશું સમૃદ્ધ નથી, ખોટું છે એ બધું. અહીંયા તમે જોઈ લો અત્યારે હાલ જ પોઝિશન શું હોય. અત્યારે તો ચોમાહું નથી, તો પોઝિશન તમે જુઓ કઈ પોઝિશન છે અહીંયા. એટલે આ વખતે તમે તમે કહો છો કે આ વખતે પરિવર્તન આવશે? અમારો વિચાર છે કોઈ બીજી પાર્ટીને આપીએ તો કઈ કરતા અમને સુવિધા તો મળે. અચ્છા, આખું સુવિધા નથી કરતા? કઈ કશું સુવિધા નહીં, કાંઈ બિલકુલ નહીં. આપણી સાથે બીજા પણ, શું નામ છે આપનું કાકા? મારું નામ કાનજીભાઈ. કાનજીભાઈ, શું કહેશો તમારા વિસ્તારની જો વાત કરીએ તો? અને જો આ રોડ તમે જુઓ છો ક્યાંય સરખો નથી, પાણી ટાઈમસર આવે પણ ઓછું આવે છે, એનું પ્રેશર આવતું નથી, ગટરની તકલીફ છે. બરાબર. અને છેલ્લા કેટલાય એમ કહો કે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારથી આ રોડની કોઈ આ વિસ્તારની કોઈ સારી તકલીફો દૂર થઈ જ નથી. મુખ્યમંત્રી હોવા છતાં પણ આ એરિયાનો સુધારો ક્યારેય થયો જ નથી. અચ્છા, તો તમે વોટ કોને આપો છો અત્યાર સુધી? પૂછવું ના જોઈએ છતાં એમ? અત્યારે સુધી તો વોટ આને અહીંયા જ આપ્યા. બરાબર. ક્યાં આપ્યા? આ ભાજપને. બરાબર. આ બીજેપી નો એરિયા ધારો બીજેપી નો. અચ્છા, પણ ક્યારે કોઈ કામ થયું નથી. અને આ નવો ધારાસભ્ય કોણ છે એને તમે જાણતા નથી કોણ છે. બરાબર.
અને કાઉન્સિલરો અહીંયા ચાર હોય છે પણ એક એક કાઉન્સિલરને આ લોકો કોઈ ઓળખતા નથી. વિચાર કરો, ક્યારે કોઈ જોયું નથી, આવતા નથી, જોયું નથી. અને આ રોડ ક્યારે આરશે ને, આ રોડ બગડે છે ને, આને શું કરે છે, આ લોકો થીગડા નાખી અને થોડો ખાડા થીગડા નાખી નાખી જતા રહે અને પછી ચોમાસું આવે લૂકી જાય. હવે તમે જો આ રોડ ઉપર એટલા મોટા મોટા સાધનો આડે છે, એટલી બધી ધૂળ ઉડે છે કે અહીંયા આગળ લોકોને તકલીફ થાય છે. અમારા જેવા ઉંમર લાયક માણસોને તો ઘણી તકલીફ થાય છે, એટલી બધી શ્વાસની બીમારી થાય. એક તો આજુબાજુ કારખાના ને એમાં પાછો રોડ, આ ધૂળ ઉડે છે, મોટા મોટા સાધનો આડે, આ બાજુ કારખાના છે, આ બધા સાધનો અહીંથી નીકળે છે. એટલે આ એરિયામાં તો આ ગરીબ માણસને તકલીફ તો પાર જ છે. અને અહીંયા વિકાસ હજુ જોડા પ્રધાન તો નામ જ નહીં થી વિકાસ નું તો કેવા પૂરતું કામ છે, નકે નામ જ નહીં. વિકાસ તો અહીં કોઈને જોયો જ નહીં તરફથી. બોલો, વિકાસ કોને કહેવાય ખબર નથી લોકો. પણ આ તો બધી જગ્યાએ વિકાસ વિકાસ કરીને વિકાસની વાત જ ખોટી છે. જ્યાં એણે એ લોકોને, જ્યાં કોઈ સમૃદ્ધ માણસો રહે અને રજૂઆત કરે એવા વ્યક્તિઓ હોય, ત્યાં ફરિયાદ કરે એવા વ્યક્તિનો વિકાસ થાય છે, ગરીબોનું કોઈ સાંભળવામાં આવતું જ નથી. બરાબર છે બેન. અહીંયા તમારી જોડે બી વાત કરી લઈએ. કયા વિસ્તારમાં રહો છો તમે? કૃષ્ણનગર. કૃષ્ણનગર રહો છો? કેવી સુવિધા છે તમારા વિસ્તારમાં? આ વિસ્તારમાં ભાઈ કેવી હોય, આઈની હાથમાં જોઈવાળા હોય બધા. એમ તો આ વખતે શું કરવાના છો? આ વખતે સુવિધા ના હોય તો પછી વોટ તો આપવા જતા હશો ને? વોટ આપીએ છીએ. કોને આપો છો? ભાજપને. ભાજપને આપો છો? પણ સુવિધા તો મળતું નથી, પછી શું કરશો આ વખતે? શું ખબર, હવે શું થાય છે ખબર. આ કાકાઓ તો બધા કહે છે આ વખતે પરિવર્તન આવશે, આ વખતે અમે પરિવર્તન કરવાના છે. પરિવર્તન કરશો શીખો. બીજું શું? તમને બધા અહીંયા સરપંચ કેમ, સરપંચ કે છે તમને બધા? તો ગામડાનો છું ને પણ. અચ્છા, એવું છે. શું લાગે છે તમને અહીંયા આ વખતે પરિવર્તન? એમ લોકોને રોજગારી, આ મોંઘવારી છે, ગેસના બાટલાના ભાવ 1200 રૂપિયા છે, મકાન ભાડા, કોઈ બીજી સુવિધા નથી. તો ગામડામાં તો એવું કે છે કે મોદી સાહેબ બધી જગ્યાએ કે બધા સુખી છે ને? ગામડામાં બધું એવું જ છે. એમ હોવ, ગામડામાં બી કોઈ સુખી નથી? કોઈ નહીં. રોડ રસ્તા સુવિધા કોઈ વિકાસ નથી પહોંચ્યો ગામડામાં? નકરો વિકાસ કરીને રોડ ને કરીને શું કરવાનું? લોકોને મોંઘવારી નડ્યાનું શું કરવાનું? ખાવું શું એને? રોજગારીની તકો ઊભી થવી પડે તો શું લાગે છે આ વખતે શું થશે પરિવર્તન ગામડામાં બી? બધે ભલે કોઈ પણ કહેતું હોય, બરાબર. લોકોને મજૂરી જોવે, કામ ધંધા વગર તો શું કરે માણસો? પણ આ તો કે છે અમે બધા બધા રોજગારી ધંધા બધા આપીએ છીએ, આપે છે આ બધું, મફતનું અનાજ આપે છે, સસ્તાની દુકાને આપે છે, લોકો એમ ને એમ હશે, બરાબર. રોજગારી તો મળવી પડે ને માણસ. ખેડૂત બેહાલ થઈ ગયો છે. અચ્છા, પણ આ તો કે તમે ખેડૂતોને સુખી કર્યા છે ને બહુ? શું કાંઈ કોઈને કર્યા નથી હું, કારણ કે તમે સીમાંત ખેડૂત છો. કાંઈ કશું નથી સમજે. પણ 27 વર્ષથી આ લોકો ભાજપવાળા અહીંયા છે ને તમે કહો છો સુખી નથી થયા? એમ નથી થયા. એમ ખેડૂતોને શું મુશ્કેલી છે? તમે તો ખેડૂતોને તો બધી મુશ્કેલી જ છે સાહેબ. પાક ધિરાણની હોય, આ હોય, ના હોય, બધું કેટલું હોય છે ખેડૂતોને. એના ભાવ પછી પૂરતા મળતા નથી. પકવવાનું ખેડૂતને, ભાવ કરવાના સરકારને, ક્યાંથી ઊંચો આવે. એટલે તમને એવું લાગે છે કે આ વખતે પરિવર્તન થશે? પરિવર્તન છે જ, આખા ગુજરાતમાં એવું છે. બરાબર, સ્વાભાવિક છે કે જે રીતે લોકો અહીં પોતાને વાત કરી રહ્યા છે કે આ વખતે પરિવર્તન કોઈ પણ રીતે લાવવું પડશે. લોકો દુઃખી છે, સરકાર ભલે પોતાની રીતે વાત કરે, ભાજપ ભલે વિકાસની વાતો કરે, પણ લોકો વિકાસને પણ વાગોળે છે. અને મોટી વાત એ છે કે ન તો અહીં લોકલ કાઉન્સિલર કોઈ જોવા આવે છે, ન જ કોઈ ધારાસભ્યને પણ લોકોએ ઓળખ્યા નહીં. એટલે સવાલ ભાજપની વિકાસની રાજનીતિ સામે છે, ભાજપના દાવાઓ સામે છે. સહયોગી મુકેશભાઈ સાથે અનિલ પટેલ, પંચાયત ટીવી, અમદાવાદ.